गुड मॉर्निंग फ्रेंड्स, चैप्टर नंबर 5 ની અંદર લેક્ચર 3 માં ફરીથી આપણે ભેગા થયેલા છીએ, જેમાં આજનો આપણો મુદ્દો છે વિષમાંગ ઉદ્દીપનનો અધિશોષણનો સિદ્ધાંત. આ વિષમાંગ ઉદ્દીપન તમારી સામે શબ્દ વાપરેલો છે, તો વિષમાંગનો મતલબ આપણે અગાઉ પણ શીખી ગયેલા છીએ કે ઘન પદાર્થ ઉપર વાયુનું અધિશોષણ, એટલે કે ઉદ્દીપક છે એ તમારો ઘન સ્વરૂપે છે, અને કોઈ પણ જે તમારો પ્રક્રિયક હશે એ વાયુ સ્વરૂપે આવેલો હશે, ત્યારે આની વચ્ચે જે ઘટના બને છે એને આપણે વિષમાંગ ઉદ્દીપન તરીકે ઓળખવામાં આવે છે. મોટાભાગે વિષમાંગ ઉદ્દીપનની પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય છે. ઉષ્માક્ષેપક હોવાથીના વેગમાં વધારો કરી શકાય છે. આ એક મેઇન મુદ્દો. ત્યાર પછી અધિશોષણની ક્રિયાવિધિ આપણે સમજવી હોય તો એની માટે આપણે એક એક્ઝામ્પલ લઈને સમજવી, જેથી તમને વધારે ઇઝીલી તમે એને ખ્યાલ આવશે. તો એની માટેનું એક્ઝામ્પલ છે આપણી પાસે જૂનું અને જાણીતું કે નાઇટ્રોજન વત્તા 3 મોલ હાઇડ્રોજન ઉદ્દીપક તરીકે હું અહીંયા એફીનો ઉપયોગ કરું છું, અને અંદરથી જે નિપજ બનવાની છે એ 2 મોલ NH3 બને છે. તો આ એક્ઝામ્પલની અંદર એફીની ઉપર નાઇટ્રોજન અને હાઇડ્રોજન વાયુનું અધિશોષણ કરવાનું છે. તો જસ્ટ હું તમને એક એક્ઝામ્પલ આપું તો કે આ એક લોખંડનો ટુકડો છે. આ લોખંડના ટુકડાની જે બાહ્ય સપાટી જે અહીંયા આવેલી છે એ બાહ્ય સપાટી ઉપર નાઇટ્રોજન અને હાઇડ્રોજન છે એ જોડાવા પડે ન્યાય જગ્યા ઉપર. તો પહેલો મુદ્દો કે અહીંયાથી નાઇટ્રોજન વાયુ આવે છે, અહીંયાથી હાઇડ્રોજન વાયુ આવે છે. તો પહેલો જ મુદ્દો એ થઈ ગયો, ઉદ્દીપક તરફ પ્રક્રિયકોનું પ્રસરણ થવું પડે, એટલે કે આ ઉદ્દીપક છે એની જે બાહ્ય સપાટી જે અહીંયા આવેલી છે એ પ્રક્રિયકને આકર્ષવાનું કાર્ય કરશે. એટલે કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન એ બંને આ સપાટી ઉપર જોડાય છે. બીજો મુદ્દો, જ્યારે પ્રક્રિયકો ઉદ્દીપકની નજીક આવશે ત્યારે પ્રક્રિયકોની સક્રિયકરણ ઉર્જા છે ને ઘટાડશે, એટલે કે પ્રક્રિયકોની જે ઉર્જા છે એ લગભગ બંનેની કેવી કરી નાખશે, સરખી કરી નાખશે. ત્રીજો મુદ્દો, મધ્યવર્તી સંયોજન બનવું પડે, અને મધ્યવર્તી સંયોજન બની જાય ત્યાર પછી તેમાંથી નિપજમાં રૂપાંતર થાય અને ઉદ્દીપકથી દૂર જાય. તો આ ઘટનાની અંદર નાઇટ્રોજન અને હાઇડ્રોજન બંને છે અહીંયા આવશે, આ બંનેનું અહીંયા અધિશોષણ થશે, અને આ બંનેમાંથી આ બંનેના બંધ છે એ નિર્બળ કરી નાખશે, એટલે કે પ્રક્રિયકના બંધ છે એ નિર્બળ થશે અને મધ્યવર્તી સંયોજન બનશે. જેવું મધ્યવર્તી સંયોજન બની જાય પછી અંદરથી બનશે એમોનિયા. એમોનિયા બનશે એટલે ઉદ્દીપક છે એને દૂર ધકેલશે અને એમાંથી બને છે નિપજની અંદર રૂપાંતર થતું હોય છે. પાઠ્યપુસ્તક પ્રમાણેનું જો તમારે એક્ઝામ્પલ સમજવું હોય
तो पाठ्यपुस्तक अंदर एक्जाम्पल कई आ प्रकार आपेलो के धारो के आ तमारो प्रक्रियक सॉरी आ तमारो उद्दीपक छे अने ए अने बी तमारो प्रक्रियक तो हवे हुं थशे के आ स्थान उपर ए जोड़ाई जशे आ स्थान उपर बी जोड़ाई जशे पछीना स्टेप नी अंदर आ बन्ने वच्चे बंध बनशे एटले मध्यवर्ती संयोजन बनशे અને ત્યાર પછી અહીંયાથી આ બંધ તોડી અને એ અને બી છૂટો પડશે ઉદ્દીપક જેવી સ્થિતિમાં છે એવી ને એવી સ્થિતિમાં તમને પાછો મળે છે આ એક વિષમાંગ ઉદ્દીપકનો અધિશોષણનો સિદ્ધાંત જે પાઠ્યપુસ્તકમાં પણ તમને આપેલું છે ઘન ઉદ્દીપકની ઘણી બધી ખાસિયત હોય છે જેમાંનું પેલું છે સક્રિયતા કે ઉદ્દીપકની સક્રિયતા કેવા પ્રકારની છે તો ઉદ્દીપકની સક્રિયતા ઈ પ્રકારની હોય છે કે ઉદ્દીપક છે ઈ એવા પ્રકારનો હોવો પડે જે પ્રક્રિયકોનું અધિશોષણ વધુ પ્રમાણમાં કરતો હોય એટલે કે પ્રબળતાથી અધિશોષિત થવા પડે એટલી બધી પ્રબળતા પણ ન હોય કે બધે બધો પ્રક્રિયક છે ઉદ્દીપકની અંદર અધિશોષણ થઈ જાય પછી અંદરથી મુક્ત થઈ શકે નહીં પણ એટલો પ્રબળ હોવો પડે કે પ્રક્રિયકો એની અંદર અધિશોષણ થઈ શકે અને જ્યારે મધ્યવર્તી સંયોજનમાંથી નિપજમાં રૂપાંતર થાય છે ત્યારે તેનું અપશોષણ પણ થઈ જવું પડે આ ઉદ્દીપકની ક્રિયાશીલતા છે એ સમૂહ નંબર 11 ના જે તત્વો છે એની સૌથી વધુ જોવા મળે છે એવું એક એક્ઝામ્પલ લેવી કે 2H2+O2 તો હંમેશા આપણે પ્લેટિનમનો જ ઉપયોગ કરીએ છીએ અને અંદરથી બને છે પાણી એક નાનકડો એવો ટોપિક હતો સક્રિયતાનો ક્યારેક MCQમાં પૂછાઈ શકે છે વર્ણાત્મકતા જેને અંગ્રેજીમાં આપણે સિલેક્ટિવિટી તરીકે ઓળખવામાં આવે છે હું તમારી સામે એક એક્ઝામ્પલ લઉં છું કે કાર્બન મોનોક્સાઇડ હાઇડ્રોજન અંદરથી બનશે મિથેન પ્લસ પાણી CH3OH મિથેનોલ અને મિથેનાલ આની માટે ઉદ્દીપક છે નિકલ આમાં CuZNO Cr2O3 અને Cu અહીંયા મેં Cu અને ZNO એટલે ઝીંક ઓક્સાઇડ અને ક્રોમિયમ ઓક્સાઇડનું મિશ્રણ નાખેલું છે ધારો કે કોઈ ઉદ્યોગની અંદર કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વચ્ચે પ્રક્રિયા કરવાની છે ધારો કે મેં મિથેન બનાવવાની ફેક્ટરી નાખી હોય તો મિથેન બનાવવા માટે પણ કાર્બન મોનોક્સાઇડ ને હાઇડ્રોજન જ વાપરીએ છીએ મિથેનોલ બનાવવા માટે પણ એ જ પ્રક્રિયક છે મિથેનોલ બનાવવા માટે પણ એ જ પ્રક્રિયક છે પણ મિથેન બનાવવા માટે મારે ફરજિયાત નિકલની મારે રિક્વાયરમેન્ટ છે અને જો હું કોપર લેન બેઈઝ આ ઉદ્દીપક તરીકે અને એ ઉદ્યોગને હું આગળ વધેરું તો મારી સામે કોઈ દિવસ મિથેન બનશે નહીં
એટલે ઉદ્દીપક જે પ્રકારનો હોય છે એ પ્રકારની તમારી સામે નિપજ મળતી હોય છે. જે મુદ્દાને પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો છે, આ પ્રશ્ન એમસીક્યુમાં ઘણી વખત પૂછાતો હોય છે. આવો એક સરસ મજાનો ઉદ્દીપક છે ઝીઓલાઇટ. ઝીઓલાઇટ છે આકાર વર્ણાત્મક ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે. જેની અંદર એલ્યુમિનિયમ, ઓક્સિજન અને સિલિકોન નું માળખું આવેલું છે. આ ઝીઓલાઇટ છે જેની અંદર છિદ્રો આવેલા હોય છે, સૂક્ષ્મ છિદ્રો જે મધપૂડો હોય. અને મધપૂડામાં કેમ છિદ્રો હોય છે એમ ઝીઓલાઇટની અંદર 260 પીએમ થી લઈ 740 પીએમ ના છિદ્રો આવેલા હોય છે. જેની અંદર એક એલ્યુમિનિયમ નો અણુ, એક ઓક્સિજન નો અને એક સિલિકોન નો, આ એક કુદરતમાંથી મળી આવતો પથ્થર છે જેને આપણે ઝીઓલાઇટ પથ્થર તરીકે ઓળખવામાં આવે છે. તો અત્યારે આ વિડીયોની અંદર હું મારી પાસે પથ્થર પણ છે, તો તમે આ પથ્થરને જોઈ શકો છો કે બારીક બારીક છિદ્રો તમને બધે જોવા મળશે જે અતિ સૂક્ષ્મ છે. તો આ જે પથ્થર છે એ ઝીઓલાઇટનો પથ્થર આવેલો છે જેની અંદર અસંખ્ય છિદ્રો આવેલા છે. આ કુદરતમાંથી મોટાભાગે આપણને મળી આવતો હોય છે અને આની વચ્ચે પોલાણ આવેલું હોય છે. શું હોય છે? આ પથ્થર આખો પોલો હોય છે એટલે એક છિદ્રમાંથી આર પાર બીજા છિદ્રમાં રૂપાંતર થઈ શકતું હોય છે. આ પ્રકારનું આનું બંધારણ છે. આની અંદર આ મધપૂડા જેવી જાળીદાર ત્રિપરિમાણીય રચના તમને જોવા મળી છે. આનો ઉપયોગ મોટા ભાગે પેટ્રો રસાયણની અંદર આનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જે હાઇડ્રોકાર્બનનું એટલે કે મિથેનોલ કે ઇથેનોલ નું વિભંજન કરી નાખે છે અને અંદરથી આપણે ગેસોલિન બનાવવામાં આવતું હોય છે. અને આનું ઝીઓલાઇટનો આ પથ્થરનો અગત્યમાં અગત્યનું જે સ્વરૂપ આપેલું છે જેને આપણે ZSM-5 તરીકે ઓળખવામાં આવે છે. ZSM-5 છે જેનું ફૂલ ફોર્મ ક્યારેય પૂછાતું નથી, પણ છતાં તમારી જાણકારી માટે તમને કહી દઉં ZSM-5 નું પૂરું નામ છે ઝીઓલાઇટ સોકોની મોબિલ 5. આ પ્રકારનું એનું પૂરું નામ છે.
जियोलाइट नु सूत्र आ पत्थर नु जे सूत्र छे एनु अणु सूत्र आ प्रकार नु छे एन ए एन ए एल एन टाइम्स सिलिकॉन 96 एन ओ 192 इंटू 16 H2O આ પ્રકારનું એનું બંધારણ છે. ચલો આની પછીનો જે આપણો નેક્સ્ટ ટોપિક છે એ નેક્સ્ટ ટોપિક આપણે આ ચેપ્ટરમાં ભણી લેશું, કારણ કે આની પછી ચેપ્ટર નંબર 14 જૈવિક અણુઓ એની અંદર પણ ઉત્સેચક ઉદ્દીપનની ઘટના આવશે. વિદ્યાર્થી મિત્રો, આમાં એકનો એક ટોપિક છે એ બે વખત આવે છે તમારે ભણવાનો, એટલે થોડુંક આ ધ્યાન રાખજો જેથી આપણે આ ટોપિક વધારે રિફર થઈ શકે. ઉત્સેચકો છે ઉત્સેચક સામાન્ય રીતે નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો હોય છે જે વનસ્પતિમાં કે પ્રાણીઓ દ્વારા એ ઉત્પન્ન થતો હોય છે. આ ઉત્સેચક ઉદ્દીપનની અંદર એક પ્રોટીનનો જ અણુ આવેલો હોય છે અને એ પાણીમાં કલિલ દ્રાવણની રચના કરતો હોય છે. કલિલ દ્રાવણ અને પછીના ટોપિકની અંદર આપણે ભણવાનું છે. આ ઉત્સેચકો છે એ સામાન્ય રીતે આપણી જીવંત પ્રણાલી સાથે જોડાયેલા છે. આ જીવંત પ્રણાલી સાથે જોડાયેલા હોવાથી તેને જૈવ રાસાયણિક ઉદ્દીપક તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. આવા કેટલાક એક્ઝામ્પલ તમારી સામે હું લઉં છું. ઘણા બધા એક્ઝામ્પલ તમને ખ્યાલ પણ હશે કે જે ઉત્સેચકો દ્વારા જે થતા હોય છે. ઘણા બધા ઉત્સેચક આપણા શરીર માટે ફાયદાકારક હોય છે અને ઘણા બધા ઉત્સેચકો આપણા શરીર માટે નુકસાન કરતા પણ હોય છે. એવા કેટલાક ઉત્સેચકોનો આપણે એક્ઝામ્પલ લેવી છે તો ખાંડ. ખાંડનું જળ વિભાજન, તો ખાંડનું સૂત્ર થશે C12H22O11. જો આ ખાંડનું આપણે જળ વિભાજન કરવી તો તમને કદાચ ખ્યાલ હશે અંદરથી બનશે C6H12O6 પ્લસ C6H12O6, એટલે કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બને છે. અહીંયા જે ઉત્સેચક વાપરીએ છીએ આપણે એ ઇન્વર્ટેઝનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. બીજું છે
ग्लूकोजन आथोण C6H12O6। तो अहीं आपणे जायमेस उत्सेचकनो उपयोग करवामां आवे छे अने अंदरथी आपणे इथेनॉल अने कार्बन डायोक्साइड बनशे। आ बधी रिएक्शन आपणे ज्यारे ऑर्गेनिक चलावशुं त्यारे बधी आवशे त्यां भणवानी। એટલે અત્યારે હું સમજાવતો નથી આ શું કામ આવી રીતે બન્યું છે, ત્યારે આ બધી રિએક્શન આપણે ચલાવવાની થશે ફરીથી એકવાર। ત્રીજું એક્ઝામ્પલ છે કે સ્ટાર્ચમાંથી માલ્ટોઝ બનાવો છે, તો એનું પણ તમારે જળ વિભાજન કરાવવું પડે છે। તો અંદરથી તમને બનશે C12H22O11। સંતુલિતની કોઈ કરતો નથી, તો આની માટે જે ઉત્સેચક વાપરવામાં આવે છે એ ડાયાસ્ટેઝનો ઉપયોગ કરવામાં આવે છે। ચોથું એક્ઝામ્પલ છે યુરિયામાંથી એમોનિયા, યુરિયાનું સૂત્ર એની માટે જે ઉત્સેચકનો ઉપયોગ કરવામાં આવે છે તે યુરેઝ નામનો ઉત્સેચક છે કે જેમાંથી આપણને એમોનિયા વાયુ બને છે। પાંચમું પ્રોટીનનું એમિનો એસિડમાંથી રૂપાંતર, જે આપણી જઠરની અંદર પ્રોટીનનું રૂપાંતર એમિનો એસિડમાં થતું હોય છે એની માટેનું જે એક્ઝામ્પલ છે એ પેપ્સિન છે। તેવી જ રીતના દૂધમાંથી દહીં બનાવવું હોય તો એની માટે આપણે લેક્ટો બેસેમર નામનો ઉત્સેચકનો આપણે ઉપયોગ કરવામાં આવે છે। આપણા ઉત્સેચકો છે એ વિશિષ્ટ હોય છે। વિશિષ્ટ કેવી રીતના હોય છે તો એનું કારણ તમને સમજાવું કે જો મારે ખાંડનું જળ વિભાજન કરવું હોય તો ફરજિયાત મારે ઇન્વર્ટેઝર લાવવો પડે છે। આ પ્રક્રિયા કરવી હોય તો ઝાયમેસ, આની માટે ડાયાસ્ટેસ, આની માટે યુરેસ, આની માટે પેપ્સિન, આની માટે લેક્ટોબેસેમર, એટલે દરેક માટે ઉત્સેચક છે વિશિષ્ટ હોય છે। ટૂંકમાં આ બધી જે આગળનો જે ભાગ છે આ બધો એ એક પ્રકારનું મારું તાળું થઈ ગયું। આ બધાને હું એક શોર્ટ નેમ આપી દઉં છું કે આ બધા છે ને તાળું છે, શું છે, અને આ જે ઉત્સેચક છે એ મારી ચાવી છે। હવે તમે વિચાર કરો કે મારે આ પ્રક્રિયા કરવી છે, એટલે કે ગ્લુકોઝનું મારે આથોણ કરવું છે, આની માટે હું પેપ્સિન ઉત્સેચક વાપરતો, એટલે પેપ્સિન નામની જો ચાવી વાપરતો હોય તો શું આ પ્રક્રિયા થશે? તો તમે તરત કહેશો કે ના, નહીં થાય, કારણ કે જે તાળું હોય છે એ જ પ્રકારની તમારે ચાવીનો યુઝ કરવો પડશે, બીજી એ કંઈ એની માટે ફાયદાકારક રહેશે નહીં। આ દરેક માટે આ ઉત્સેચક છે એ વિશિષ્ટ હોય છે, એટલે આને આપણે તાળાકૂચીનું એક્ઝામ્પલ લઈને આપણે ખૂબ સરસ રીતે આપણે સમજાવી શકીએ છીએ કે જો તાળું અને ચાવી બંને એકબીજામાં બંધ બેસે તો જ પ્રક્રિયા આગળ થવાની છે અને નિપજમાં રૂપાંતર કરશે, એમ નામ એ પ્રક્રિયામાં નિપજમાં રૂપાંતર થતું હોતું નથી। આ બધા એક એક્ઝામ્પલ આપેલા છે તમને સામે, ત્યાર પછીનો ટોપિક
ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતાઓ. આ ઉત્સેચક છે એ ખૂબ વિશિષ્ટ હોય છે. એક ઉત્સેચકનો અણુ હોય એ એક મિનિટમાં 10 લાખ પ્રક્રિયકનું રૂપાંતર છે એ નીપજમાં કરી નાખે છે. ઉત્સેચકનો એક અણુ હોય એ એક મિનિટમાં 10 લાખ પ્રક્રિયકનું રૂપાંતર નીપજમાં કરી નાખતો હોય છે. દરેક માટે ઉત્સેચક વિશિષ્ટ હોય છે. એક માટે ફાયદાકારક હોય છે અને બીજા માટે કોઈનો અર્થ રહેતો નથી. બીજો મુદ્દો છે એનું તાપમાન. ઉત્સેચક આપણા જીવંત પ્રણાલી સાથે જોડાયેલો છે. મેં તમને અગાઉ પણ તમને વાત કરી કે ઉત્સેચક આપણા જીવન સાથે હોવાથી આપણા શરીરનું તાપમાન જો તો શરીરનું તાપમાન લગભગ આપણું 298 થી 310 કેલ્વિન જેટલું તાપમાન આપણું શરીર છે એ આજુબાજુનું ધરાવતું હોય છે. અત્યારે આપણે થર્મલ ગનથી આપણે ઘણી વખત ટેમ્પરેચર માપતા હોય છે આપણું કોરોનાના હિસાબે, તો એની અંદર પણ આપણે 98 ફેરનહીટ જેટલું ટેમ્પરેચર આવતું હોય છે. જેને તમે કેલ્વિનમાં કન્વર્ટ કરો તો આટલું ટેમ્પરેચર થતું હોય છે. એટલે ઉત્સેચકને પોતાનું જીવન ગાળવા માટે આ તાપમાન છે એ શ્રેષ્ઠ તાપમાનનો ગાળો છે. એટલા માટે આ તાપમાનની અંદર ઉત્સેચક છે એ ખૂબ ઝડપી કામ કરતા હોય છે. જો આનાથી નીચું તાપમાન જાય તો ઉત્સેચકની ક્રિયાશીલતામાં ઘટાડો થાય છે. આનાથી ઊંચું તાપમાન જે છે તો ઉત્સેચક છે એ નાશ પામે છે. એટલા જ માટે આપણે ગમે ત્યારે બહારથી આપણે ઘરમાં દૂધ લાવ્યા હોય તો પહેલું કામ આપણે દૂધને ગરમ કરીએ છીએ. હવે એ દૂધનું જો તમારે દહીં બનાવવું હોય તો તમે સામાન્ય રીતે દૂધ છે એ ઠંડુ કરશો ઓરડાના તાપમાને. ત્યાર પછી એની અંદર તમે લેક્ટોબેસેમર એટલે કે છાશ કે દહીં એ દૂધની અંદર તમે એડ કરો છો. જો તમે આની આ વસ્તુ ગરમ દૂધની અંદર કરવામાં આવે તો ઉત્સેચક છે એ નાશ પામશે, ઉત્સેચક કામ કરી શકશે નહીં. એટલે ઓરડાના તાપમાને લાવી અને પછી તમે આ પ્રક્રિયાને આગળ વધારતા હોય છો. ઉત્સેચક માટે સામાન્ય રીતે પીએચ છે એ 5 થી 7 પીએચ એની માટે શ્રેષ્ઠ પીએચનો ગાળો છે. આપણા જઠરની પીએચ પણ આ જ પ્રકારની રહેલી છે. ઉત્સેચક છે એ મોટા ભાગે પ્રોટીનના બનેલા છે અને એની સાથે ઘણા બધા જો ઉત્તેજકો ઉમેરવામાં આવે તો ઉત્તેજકો તરીકે મોટા ભાગે Na+, Mn+2, CO+2, CO+2 વગેરે વગેરે જે ઉત્સેચકની ક્રિયાવિધિમાં ખૂબ ઝડપથી વધારો કરતા હોય છે. અને આ સામાન્ય રીતે શારીરિક પ્રણાલી સાથે જોડાયેલા હોય છે. અને પછીના લેક્ચરની અંદર હવે આપણે કલીલ વિશેની માહિતી મેળવશું. ત્યાં સુધી આજના હોમવર્કની અંદર
આ ત્રણ પ્રશ્નો તમારે હોમવર્કની અંદર અને પ્રશ્નો પાકા પણ કરવાના છે. થેન્ક યુ.